ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે છે પોષી પૂર્ણિમા. આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પોષી પૂર્ણિમાની કથા મહિમા, તથા આજના શુભ દિવસે શું કરવું શું ન કરવું તે પણ જાણીશું, ઉપાય જાણીશું. આ પૂર્ણિમા એટલે ભાઈ બહેનના પવિત્ર વ્રત તહેવારની પૂર્ણિમા છે. આજે શાકંભરી નવરાત્રિ પૂર્ણ થાય છે, માટે પણ આ પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે. આજે અંબાજી પ્રાગટ્ય ઉત્સવ પણ મનાવાય છે, માટે પણ આ પૂર્ણિમા ઘણી શુભ અને મંગલકારી છે. ચંદ્રદેવ કે જે પૂર્ણરૂપે જગતમાં અમૃત વર્ષા કરે છે, ત્યારે ચંદ્રદેવના દર્શનનો પણ એક મહિમા છે. ચંદ્રદેવની પૂજા કરવાથી ગ્રહ દોષ બાધા મટે છે, ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે, મંગલમય માં અંબા ભવાની, માં શાકંભરી, માં અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે. એવી આ શુભ પૂર્ણિમાની આપણે આ વિડીયોમાં કથા મહિમા જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. યા દેવી સર્વભૂતેષુ પુષ્ટિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો માં જગતજનની મહામાયા, માં ભગવતી શાકંભરી અન્નપૂર્ણા, માં અંબા ભવાનીની છે. સૌપ્રથમ આ પોષી પૂર્ણિમાની સૌ ભક્તોને વધાય મંગલકામના. આ પોષ માસ એટલે ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવને પ્રિય માસ છે. આ પોષ માસમાં કહેવાય છે કે સૂર્યચંદ્રની પૂજા કરવાથી સ્વયં નારાયણની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. ઈશ્વરની આંખો છે સૂર્ય અને ચંદ્ર. પોષી પૂર્ણિમાના દિવસે વ્રત રાખવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે. સૌભાગ્યવતી આજના દિવસે જો વ્રત રાખે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અને પૂર્ણિમા એટલે ફૂલમૂન. ચંદ્રમા સોળે કળાએ ખીલેલા હોય જગત પૃથ્વી ઉપર અમૃત વર્ષાવે છે. અને પૂર્ણિમા ભગવાન શ્રી કૃષ્ણને પણ અતિ પ્રિય છે, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણએ પૂર્ણિમાના દિવસે મહારાસ રમીને જગતને મોહિત કર્યું હતું અને ગોપીઓને આનંદ આપ્યો હતો, ભક્તજનોના હૃદયને આનંદિત કર્યા હતા. તે પણ પૂર્ણિમા હતી. અને ચંદ્રદેવના કુળમાં ભગવાન શ્રીકૃષ્ણએ જન્મ લઈને ચંદ્રદેવને માન આપ્યું, માટે ચંદ્રદેવના આ શુભ દિવસ કે જેને પૂર્ણિમા કહેવાય છે, ચંદ્રદેવનો ખાસ દિવસ કહેવાય છે. જે મહિનામાં એક વખત આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા સાંભળીને તેમની પૂજા ઉત્સવ મનાવવાનો પણ તહેવાર છે. પૂર્ણિમા તો માતા મહાલક્ષ્મીને પણ પ્રિય છે, ચંદ્રમા તેમના ભાઈ છે. અને માતા મહાલક્ષ્મીનો વાર હોય માટે લક્ષ્મીનારાયણ દેવની આજના દિવસે પૂજા ઉપાસના કરવાથી, ભગવાન સત્યનારાયણ દેવની કથા કરવાથી, વ્રત કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે, પાપોમાંથી મુક્તિ મળે છે. માતા મહાલક્ષ્મીની સાથે માં શાકંભરી દેવીની પૂજા ઉપાસનાનું પણ ઘણું મહત્ત્વ છે. જે કાંઈ પૂજાપાઠ કરવામાં આવે, દાન પુણ્ય કરવામાં આવે, પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે, તેનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય એમ છે, માટે આ પૂર્ણિમા ખાસ મહત્ત્વની છે. હવે આપણે જાણી લઈએ પૂર્ણિમાના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી. પોષી પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનાદિથી પરવારીને ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીનું પૂજન કરાય છે. ખાસ કરીને પૂર્ણિમા કે જે પવિત્ર તીર્થોમાં જઈને, સંગમ તીર્થોમાં જઈને, ગંગાજી યમુનાજી આદિ તીર્થોમાં જઈને સ્નાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે. કહેવાય છે કે પૂર્ણિમાને અમાવસ્યાના દિવસે જો પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરવામાં આવે તો પિતૃદેવતાની કૃપાની સાથે સર્વે દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કારણ કે પૂર્ણિમાના દિવસે દરેક જળ, જે પણ આપણી આજુબાજુનું જળ છે, ચાહે નળનું જળ હોય, કૂવાનું જળ હોય કે કોઈ પણ જળ હોય, તે પવિત્ર જ મનાય છે. માટે પૂર્ણિમાના દિવસે સ્નાન અવશ્ય કરવું જોઈએ. પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ દેવની કથા કરવા અથવા સાંભળવાનો મહિમા છે. અને પૂર્ણિમાનું વ્રત પણ રખાય છે. સંકલ્પ સવારે જ કરવાનો હોય છે. એક ટાઈમ ભોજન લઈને કરી શકાય છે, ઉપવાસ કરી શકાય છે, નકોરડા પણ કરી શકાય છે. ભોજન હંમેશા સાંજે લેવાનું હોય છે, જ્યારે ચંદ્રદેવના દર્શન થઈ જાય પછી. જ્યારે પણ ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે, કાચા દૂધથી ગંગાજળ અને તેમાં ખાસ કરીને ખાંડ અથવા મિશ્રી ઉમેરીને
ભગવાન ચંદ્રદેવને અર્ધે આપવું જોઈએ. આમ કરવાથી ચંદ્રદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે, મન મક્કમ થાય છે, માતા સંબંધી સુખ પ્રાપ્ત થાય છે, અથવા કોઈને સ્ત્રી સંબંધી કોઈ દોષ હોય તેમાંથી પણ મુક્તિ મળે છે. કારણ કે ચંદ્રદેવ માતાના કારક છે. આપણા ઘરના મંદિરમાં જે દેવી દેવતા બિરાજમાન છે તેમની પણ આજે પૂજા થાય છે. ઘણા ભક્તો તો આજે ડાકોર અથવા અંબાજી અથવા તેમના કુળદેવીને ત્યાં દર્શન કરવા જાય છે. એવો મહિમા છે પૂર્ણિમા ભરવાનો. પૂર્ણિમા ભરવાથી કહેવાય છે કે માતા મહાશક્તિની કૃપા પ્રાપ્ત થાય છે, આપણા ઈષ્ટદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ પૂર્ણિમાના દિવસે ગોળ, તલનું દાન અથવા ધાબળા છે, કારણ કે શિયાળો છે, એનું દાન જરૂરિયાતમંદને અવશ્ય કરવું જોઈએ. મંદિરમાં પણ દાન કરી શકાય છે. આ ઉપરાંત બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ, દાન દક્ષિણા આપવી જોઈએ. સામર્થ્ય અનુસાર ગરીબ જરૂરિયાતમંદને મદદ અવશ્ય કરવી જોઈએ. કારણ કે સાકંભરી નવરાત્રિ પૂર્ણ થાય છે, માનો જન્મોત્સવ મનાવાય છે. જ્યારે માએ જગતનું પાલન પોષણ કર્યું હતું ત્યારે દાન પુણ્ય આપણાથી બને એટલું અવશ્ય કરવું જોઈએ. આમ કરવાથી પણ માની કૃપા પ્રાપ્ત થાય છે. આ પૂર્ણિમાના દિવસે ધનની સમસ્યાથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે માતા મહાલક્ષ્મીને આજના દિવસે પૂજન કરીને ખીરનો ભોગ લગાવવો જોઈએ. કારણ કે માતાને ખીર અત્યંત પ્રિય છે. આમ કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ પૂર્ણિમાના દિવસે અષ્ટલક્ષ્મી સ્તોત્ર પાઠ, લક્ષ્મી મંત્ર જાપ કરી શકાય છે, જેથી ઘરમાં અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ધન લાભ માટે આ પૂર્ણિમાના દિવસે 11 કોડી લઈને તેને હળદરવાળી કરીને માતા મહાલક્ષ્મીને અર્પિત કરાય છે. પૂજા સંપન્ન થાય પછી તે કોડીને લાલ વસ્ત્રમાં બાંધીને લપેટીને ધન સ્થાન ઉપર રાખી દેવી જોઈએ. આ કોડીનું દર પૂર્ણિમાએ પૂજન કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં કદી ધનની કમી નહીં રહે. પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષને જલ અવશ્ય ચડાવવું જોઈએ. પોષી પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને સૂર્યનારાયણને અર્ધ્ય અવશ્ય આપવું જોઈએ. કારણ કે પોષ માસ તે સૂર્યનારાયણ દેવને અત્યંત પ્રિય છે. ગાયત્રી મંત્રનો જપ આવડતો હોય તે પણ કરી શકાય છે, જેથી આપણા પિતૃદેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય. સવારે સૂર્યનારાયણ દેવની ઉપાસના કરવી જોઈએ આ પોષી પૂર્ણિમાના દિવસે, અને સાંજે ચંદ્રદેવની ઉપાસના. આ પોષી પૂર્ણિમાના દિવસે ભગવાન ભોળાનાથ, કે જે ચંદ્રદેવના ઈષ્ટદેવ છે, તેમની પૂજા ઉપાસના કરવી જોઈએ. શિવાલયમાં જઈને ભગવાન મહાદેવને ગંગાજળ, કાચું દૂધ, બિલ્વપત્ર, ભાંગ, ધતુરો તથા સિઝનના ફલ, ફલાદી આદિ ભોગ સમર્પિત કરવા જોઈએ. ઘેરે પણ નાનકડું અંગૂઠા જેવડું શિવલિંગ હોય તેની પૂજા કરી શકાય છે. મહાદેવની આરતી પૂજા કરાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે. કોઈ પણ કુંડળીમાં ગ્રહ દોષ બાધા હોય, ચંદ્રમા સંબંધી દોષ હોય, ગ્રહણ દોષ હોય, કાલસર્પ દોષ હોય, તેની પણ શાંતિ થાય છે. કારણ કે પૂર્ણિમા અને અમાવસ્યા બે તિથિ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે. આ દિવસે ભગવાન ભોળાની પૂજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. પોષી પૂર્ણિમા એટલે માં સાકંભરી નવરાત્રિ પૂર્ણ, માનો જન્મોત્સવ મનાવાય છે. પોષી પૂર્ણિમાના દિવસે દેવી સાકંભરી આધ્યશક્તિ માં દુર્ગાનો અવતાર છે તેમનું પૂજન થાય છે. દુર્ગા દેવીના અવતારોમાં ખાસ કરીને ભીમા દેવી, રક્તદંતિકા દેવી, ભ્રામરી, સાકંભરી પ્રસિદ્ધ છે. દુર્ગા સપ્તસતીના મૂર્તિ રહસ્યમાં દેવી સાકંભરીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, મંત્ર પણ બતાવવામાં આવ્યા છે. માં દેવી સાકંભરી આધ્યશક્તિ માં જગદંબાનો સૌમ્ય અવતાર કહેવાય છે. પ્રાચીન શક્તિપીઠ છે ઉત્તર પ્રદેશમાં સહારનપુરમાં, જ્યાં માં વૈષ્ણોદેવી ચામુંડા, કાગડાવાલી, જ્વાલાદેવી, ચિંતામણી, ચિંતાપૂર્ણી, કામાખ્યા, શિવાલિક પર્વતવાસિની, ચંડિકા દેવી, બાલાસુંદરી, મનસાદેવી, નૈનાદેવી, સતાક્ષી દેવી કહેવાય છે. માં સાકંભરી જ રક્તદંતિકા, છિન્નમસ્તિકા, ભીમાદેવી, ભ્રામરી દેવી અને શ્રી કનક દુર્ગા કહેવાય છે. માં સાકંભરી દેવી દેશના અનેક શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે, જે 51 શક્તિપીઠ કહેવાય છે. તેમાં માં સાકંભરી શક્તિપીઠ કે મસ્તક પડ્યું હતું.
દેવીનું આ શક્તિપીઠ સિદ્ધપીઠ પણ કહેવાય છે. માની પ્રતિમાની સાથે ભીમા દેવી અને ભ્રામરી દેવીની પણ પૂજા થાય છે. સતાક્ષી દેવીની પ્રાચીન પ્રતિમા પણ માની સાથે જોડાયેલી છે. માને હલવા, પૂરી, શાક, ફળ, સબ્જી આદિનો ભોગ સમર્પિત કરાય છે. ઉત્તર ભારતમાં નવદેવીની યાત્રામાં સૌથી અંતમાં યાત્રા થાય છે, માં શાકંભરી દેવીના દર્શન થાય છે, જે માનું પૂજન અને દર્શન કરવાથી અન્ન, ફળ, ધન, ધાન્ય અને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. આ પોષી પૂર્ણિમા કે માં શાકંભરીની કથા પણ છે, જે કથા અનુસાર મહાભારતના વન પર્વ અનુસાર શાકંભરી દેવી શિવાલિક પહાડીમાં 100 વર્ષ સુધી તપ કર્યું. તપ કરતા કરતા દેવી અમુક સમયે સમયે શાકાહારી ભોજન લેતા હતા, જેમની કીર્તિ સાંભળીને ઋષિ મુનિઓ તેમના દર્શન કરવા આવતા હતા અને આ બધાનું સ્વાગત દેવી શાકથી કરતા હતા, માટે દેવી શાકંભરી કહેવાણા. શાકંભરીનો અર્થ થાય છે શાકાહારી ભોજન લેવાવાળા દેવી. સ્કંદ પુરાણ અનુસાર યમુનાના પૂર્વ ભાગમાં સૂર્યકુંડ છે, જ્યાં વિષ્ણુકુંડ અને બાણગંગા પણ છે, તીર્થમાન બિરાજમાન છે. પૂર્વકાળમાં અહીં ભગવાન વિષ્ણુએ રુદ્રદેવને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું અને દક્ષિણ ભાગમાં શાકંભરી દેવી વિરાજમાન હતા, જ્યાં શ્રેષ્ઠ અને સર્વ કામેશ્વરી દેવીના રૂપમાં તેઓ દર્શન આપતા હતા. આ ક્ષેત્રમાં શાકેશ્વર મહાદેવ પ્રત્યક્ષ સિદ્ધદાયક છે. આ સ્થળોમાં શાક દ્વારા દેવીએ ભરણ પોષણ કર્યું, એટલા માટે શાકંભરી કહેવાણા. સિદ્ધિદાત્રીના રૂપમાં દર્શન દઈને માં સર્વેના પાપ હરણ કરે છે. એક અન્ય દંતકથા અનુસાર પાર્વતીજી શિવજીને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી અને અન્ન જળનો ત્યાગ કર્યો હતો. ત્યારે માએ શાક સબ્જી ખાઈને સમય વ્યતીત કર્યો, તપસ્યા કરી, માટે દેવી શાકંભરી કહેવાણા. દેવી ભાગવત અનુસાર એવી કથા પણ પ્રચલિત છે કે જ્યારે 100 વર્ષ સુધી પૃથ્વી ઉપર વર્ષા ન થઈ અને મુનિઓ તથા મનુષ્યો કષ્ટોમાં મૂકાણા, ત્યારે મનુષ્ય જાતિ અને સર્વે મુનિ ઋષિઓ કષ્ટમાં દેવીને પ્રાર્થના કરતા રહ્યા કે હે જગદંબિકા, અમારી રક્ષા કરો. ત્યારે માતાએ શાકંભરી રૂપમાં પ્રગટ થઈને શાક દ્વારા સંસારનું ભરણ પોષણ કર્યું, એટલા માટે દેવી શાકંભરી કહેવાણા. દેવી પુરાણ, શિવ પુરાણ અને ધાર્મિક ગ્રંથોમાં એવી કથા પણ છે, હિરણ્યાક્ષના વંશમાં એક મહાદૈત્ય રુરુ થયા. એ રુરુના એક પુત્ર હતા જેનું નામ હતું દુર્ગમ. દુર્ગમાં સૂર્યે બ્રહ્માજીની તપસ્યા કરી 4 વેદને પોતાના આધીન કર્યા, માટે વેદો સંબંધી સમસ્ત ક્રિયાઓ લુપ્ત થઈ ગઈ. બ્રાહ્મણોએ પોતાનો ધર્મનો ત્યાગ કર્યો. ચારેય તરફ હાહાકાર મચી ગયો અને આ રાક્ષસે પૃથ્વી ઉપર આતંક ફેલાવ્યો. આ કારણે જે પ્રકૃતિના નિયમ હતા તે પણ ખોરંભાયા. વર્ષા ઋતુનું આગમન ન થયું, વરસાદ બંધ થઈ ગયો. આવી પરિસ્થિતિમાં વર્ષો સુધી અકાળ દુષ્કાળ પડ્યો. વર્ષા ન હોવાને કારણે અન્ન જળનો અભાવ થવા લાગ્યો અને લોકો મૃત્યુ તરફ ગતિ કરવા લાગ્યા. પૃથ્વી પર જીવનનો અંત આવવા લાગ્યો. ત્યારે બધા ઋષિમુનિઓ માનવોએ માં દુર્ગાની ઉપાસના કરી. દયાળુ માતાએ પોતાની કરુણા વરસાવી, 100 નેત્રોથી પોતાના આંસુ વરસાવ્યા, જેને કારણે આખી પૃથ્વી માના આંસુથી ભીની થઈ ગઈ અને પૃથ્વી ભીની થઈ એમાંથી ઉગ્યા શાકભાજી. માએ અંતમાં દુર્ગમાસુરનો પણ અંત કર્યો. આમ માને સતાક્ષી પણ કહેવાય છે, 1000 નેત્રોવાળી માતા. માં શાક દ્વારા જગતનું ભરણ પોષણ કરતી રહી, માટે શાકંભરી કહેવાણી. એ દિવસ હતો આ પોષી પૂર્ણિમાનો દિવસ, માટે આજના દિવસે માં પાસે આરોગ્ય સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે માની પૂજા ઉપાસના થાય છે. કુળદેવીના રૂપમાં જે કોઈ આપણે માં દુર્ગાનું સ્વરૂપનું પૂજન કરીએ છીએ તેમની પણ પૂજા થઈ જાય છે અને માની સામે વિવિધ શાકભાજી ભોગ ધરાય છે અને એ શાકભાજી દાનમાં દઈ શકાય છે, ગાય માતાને ખવડાવી શકાય છે. ખાસ કરીને લીલોતરી શાકભાજી માતાને ભોગમાં અર્પિત કરવાથી ઘરમાં ધન ધાન્યની કદી કમી રહેતી નથી. માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે મંત્ર જાપ પણ કરી શકાય છે. શાકંભરી દેવીને પ્રસન્ન કરવા માટે જે આપણે શાક
દેવીને અર્પણ કર્યા છે, મગ અર્પણ કરવાના છે. તે મગને પક્ષીને ચણમાં નાખવાથી રોગ મુક્તિ થાય છે. આજના શુભ દિવસે શાકંભરી દેવીની સામે 11 એલચી ધરીને તે એલચી પ્રસાદીના રૂપમાં લઈને તિજોરીમાં રાખવાથી ધન ધાન્યની કદી કમી રહેતી નથી. આજના દિવસે શાકંભરી દેવીને પાલકની ભાજી ચડાવીને તે પાલકની ભાજી ગાય માતાને ખવડાવવામાં આવે તો ગરીબીમાંથી મુક્તિ મળે છે. માં શાકંભરીની ઉપાસના કરવાથી નકારાત્મક પ્રભાવમાંથી મુક્તિ મળે છે. માં દેવી શાકંભરી કે જે દુર્ગા દેવીનું એક રૂપ છે, તે દુષ્ટ દમની સતી ચંડી માં ગૌરી કાલિકા વિપત્તિમાંથી મુક્તિ દેવાવાળી, વિપત્તિનો વિનાશ કરવાવાળી માં શાકંભરી દેવીનું આજે ધ્યાન ધરીને પૂજન કરવાથી શીઘ્ર જ અન્ન પાન ફળ અમૃતરૂપી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે ભ્રામરી દેવીનું પણ સ્વરૂપ વંદના થાય છે. અરુણ નામના રાક્ષસના અત્યાચારથી મુક્તિ પ્રાપ્ત કરવા જ્યારે દેવપત્નીઓએ માને વિનંતી કરી ત્યારે માએ ભમરીનું રૂપ ધારણ કરીને અરુણ નામના રાક્ષસનો વધ કર્યો હતો. માટે આજના દિવસે માં ભ્રામરી દેવીની પણ ઉપાસના થાય છે જેથી માં સતીત્વની રક્ષા કરે. મિત્રો, આમ આ પોષી પૂર્ણિમાનો દિવસ તે ઉત્તમ એટલા માટે પણ છે, આજે દેવી દુર્ગાની ઉપાસના થાય છે. હવે પોષી પૂર્ણિમાનું બીજું પણ મહત્વનું અંગ એ છે કે આજે પોષી પૂર્ણિમાના દિવસે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર પણ મનાવવામાં આવે છે. આજે બહેન ભાઈ માટે વ્રત કરે છે. પૂર્ણિમાનું વ્રત કરીને ચંદ્રમા જ્યારે ઉદય થાય છે ત્યારે એક બાજરીનો રોટલો લઈને તેમાં વચ્ચે કાણું પાડીને તે રોટલાથી ચંદ્રમાને જુએ છે અને સામે ભાઈ ઊભો રહે છે અને ચંદ્રમાને જાણે કે બહેન પૂછે છે કે પોસી પોસી પૂનમડી આકાશે રાંધ્યા અન્ન ભાઈની બેન રમે કે જમે. ત્યારે ભાઈ પણ લાડથી કહે છે કે રમે. આમ બહેન ભાઈને અને ચંદ્રમાને બંનેને રોટલાના વચ્ચે જે કાણું પાડ્યું છે તેનાથી જોઈને આ ત્રણ વખત બોલે છે, ભાઈની બેન રમે કે જમે. ભાઈ ગમ્મત ગમ્મતમાં બે વખત તો રમે બોલે છે, પરંતુ ત્રીજી વખત ભાઈને પણ બહેન ઉપર થોડો લાડ પ્રેમ આવી જાય છે અને ભાઈ પણ ઈચ્છે છે કે બહેન પણ આખા દિવસની ભૂખી છે તો અત્યારે જમે એ સારું. માટે છેલ્લે ત્રીજી વખત ભાઈ બોલે છે જમે, ત્યારે બહેન પણ જમવાનું નિયમ લે છે, એટલે કે સાંજે એક ટાઈમ ભોજન લે છે. રોટલો શાક અને રીંગણાનો ઓળો હોય છે, આ બધું ચૂલે રાંધેલું હોય છે. આકાશની નીચે બેસીને પહેલાંના જમાનામાં રાંધતા હતા, અગાસીએ રસોઈ કરતા હતા. માટે અગાસીએ રાંધ્યા અન્ન ભાઈની બેન રમે કે જમે એવું કહેવાતું હતું. અત્યારે તો આપણે આ બધું સંભવ નથી, પરંતુ વ્રત ઉપવાસનો આજે પણ એટલું જ મહત્વ છે. જેમ રક્ષાબંધનનો તહેવાર છે, ભાઈબીજનો તહેવાર આવે છે, ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે, તેમાં દરેક પૂર્ણિમા જે વર્ષની 12 પૂર્ણિમા છે તેમાં પોષી પૂર્ણિમા છે તે ભાઈ બહેનની યાદ અવશ્ય અપાવે છે. આમ તો વર્ષની 12 પૂર્ણિમા છે જેનું અલગ અલગ મહત્વ છે. જેમ કે કારતક માસની પૂર્ણિમા એટલે દેવદિવાળીને આપણે ઉત્સવ મનાવીએ છીએ. માગસર માસની પૂર્ણિમા દત્તાત્રેય ભગવાનનો જન્મ દિવસ મનાવીએ છીએ. પોષ માસની પૂર્ણિમા એટલે શાકંભરી જયંતિ, પોષી પૂર્ણિમા, અને આ દિવસે ખાસ જે આપણે આ પૂર્ણિમાનું મહત્વ સાંભળ્યું તે પોષી પૂર્ણિમાના મહત્વ, ત્રિવેણી સંગમમાં સ્નાન દાન જપનું મહત્વ છે. ત્યાર પછી મહામાસની પૂર્ણિમા, સંત રવિદાસ જયંતિ, ભૈરવ જયંતિ આવે છે જેમાં માઘી પૂર્ણિમામાં પણ સ્નાન કરવાનું ઘણું મહત્વ છે. ફાગણ માસની પૂર્ણિમા એટલે હોલિકાનો પર્વ આપણે મનાવીએ છીએ. ચૈત્ર માસની પૂર્ણિમા હનુમાન જયંતિ આવે છે. વૈશાખ માસની પૂર્ણિમા બુદ્ધ જયંતિ આવે છે. જ્યેષ્ઠ માસની પૂર્ણિમા વટ સાવિત્રી પૂર્ણિમા તરીકે ઉજવાય છે. અષાઢ માસની પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અને ભાદરવા માસની પૂર્ણિમા એટલે ઉમા મહેશ્વર વ્રત ઉપવાસ રખાય છે અને મહાલય પણ પ્રારંભ થાય છે. આસો માસની પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા મહાપૂર્ણિમા. મિત્રો, આમ પોષ માસની પૂર્ણિમાનું પણ ઘણું મહત્વ છે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ને ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. બોલો માતા મહાલક્ષ્મીની જય.
या देवी सर्वभूतेषु मा शाकंभरी रूपेण संस्थिता, नमस्तस्ये 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 नमो नमः। બોલો માં શાકંભરી દેવીની જય। મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।